અને એ નહીં જેવી વસ્તુને મૂકવા પણ હાથમાંથી કાટલા દાળથી ઢોળકમાં વગાડીએ તોય હજુ વિચાર કરે કે આ મૂકવું કે ના મૂકવું. ટીવીની વાતો કેટલી કરીએ છીએ તોય હજુ ઘરમાંથી કાઢતા કઠણ થાય. છોકરાને નથી કાઢી શકતા ને આપણે કાઢી શકતા, એટલે આપણે તો મૂળજો જ બાળકો હા કે બધા બાપાને હોય ને તો આપણે જોવી નહીં ઘરમાંથી. આપણા આપણા કરતા મુસલમાન હારા એના ગુરુએ કહ્યું કે બિચારા તત્તૈન ચચ્ચારમાંથી નાખી દેવા. આ સાંભળ્યું છે તમે બધાએ? આ મુંબઈની જ વાત છે, હું તારું સાંભળીએ છીએ. આજુ બોલો કોઈ સાંભળ્યું છે કે નથી સાંભળ્યું? તારે ઊંચા હાથ કરો ને આમ બહાદુરીથી કે અમારે રાખી દેવા છે ઘરમાંથી કાઢી કાઢીને ઠપકારો ને એઠા ફટ થઈ જાય એનો પગુચ્ચો મૂકીને દરિયા ભેગા કરવાનું. કાં તો આ જો મુસલમાનો એના ગુરુના આજ્ઞાને એને સમજ્યા તો એ કરે છે. તમને સર્વોપરી ભગવાન મળ્યા, સર્વોપરી ગુરુ મળ્યા છે, તો એ મનમાં બીક લાગે ઓહો શું થશે શું થશે, અરે શું થવાનું છે. એમાં કંઈ મરી જવાનું નથી કે ગરબાર વગરના થવા નથી. ટીવી જશે તો ગરબાર વાળા થઈશું અને સુખી થઈશું. એ જો ટીવી જશે તો આ બધું થશે, વ્યસન જશે તો બધું થશે. તો આવા એક માણસો પણ જો આપણને એ રીતે કહેતા હોય તો પછી એમાં કાઢવામાં વાંધો શું છે? એ ને કંઈક કોઈ દુઃખી થઈ જવાના. પણ કહેવાનું શું કે એટલું બધું કે આ કેમ મૂકાય કેમ છોડાયેલા? ભગવાન આપણે મૂકવાની વાત નથી, આ વસ્તુ તો આપણે મૂકવાની જ વસ્તુ છે. સાંભળીએ છીએ જાણીએ છીએ તોય મનમાંથી આમ ફડફડાટ થઈ છે કે શું થશે કેમ થશે, કશું થવાનું નથી, કાંઈ થવાનું નથી. માટે બધા બળથી રાખ. એટલે બાળકો સાંભળો, આપણે આપણે ટીવી ઘરમાં છે કે બધા નહીં? આપણે જોવાની નહીં કોઈ, હા અભ્યાસ કરીએ છીએ ને આપણે પાસ થવું છે. તમે બધાએ તો વાતો સારી કરી, આ બધા સ્ટેજ ઉપર બેઠા છે ને એ બધાએ તો પ્રતિજ્ઞા પૂરેપૂરી લેજો. કરવી છે પ્રતિજ્ઞા? હે બધાએ છોડી? એમ એમ નહીં, આમ બરાબર ઉંમરથી કહેવું છે કે આ છોડી છે. હા આ તો મરતી મરતી કાલ આવે નહીં. બધા બાળકોને તો પહેલેથી તૈયાર કરો એટલે આ ડોહા કંઈક સમજે કે આમાં કંઈક મળ નથી. ત્યારે કહેવાય 80 વર્ષે શું જોવું છે, 60 વર્ષે કંઈ જોવાનું છે? છોકરાને હજુ કંઈ તાલાવેલી હોય નવું નવું જોવાનું. હવે તમે તો ખાઈ પી ઉતર્યા છો, કંઈ ખાઈ પી ઉતર્યા છે. આ કારણો દોરો થઈ ગયો, આ દોટ બી ચાલ્યા ગયા, આંખ પણ ઓછી થવા લાગી. તો આંખ ઓછી હોય તો ચશ્મા કરીને પણ શું કંઈ જોવું છે પેલા? તો એમાં આમ કરવા જાય ભેગા, હવે દેખાતું નથી અને ભગવાને ના પાડે છે કે હવે આંખ ગઈ છે નથી જોવું, તો એવું જાય. કેટલીક વાતો એવી ખરાબ હોય ને સાંભળે તો આમ પાછા કાન દઈને સાંભળે, કાન થઈ ગયા છે હવે શું સાંભળવું છે ભગવાન સાંભળો ને. પણ માળા લઈને બેસો ને જે કરવા જેવું કરો ને ના કરવા જેવું શું કાં બધું કરો. એટલે આ બધી વસ્તુ છે એ આપણે જીવમાંથી કાઢવાની છે. જો ભગવાન શ્રીજીમાંને સર્વોપરી આપણે સમજીએ તો આ બધું જતા વાર લાગે નહીં. સર્વ કરતા એ છે, આપણું જે સારું નરસું કરવાનું કરતા એ છે. આપણા માટે એ ભગવાન સર્વ કરતા છે, જે કરશે સારા માટે જ કરશે એ વસ્તુ છે. દારૂડિયા ભાઈ એક આજે આવ્યા, કેટલા વર્ષોથી દારૂ પીએ જ બિચારો, એટલે એના પગને એ થઈ ગયો છે ને આમ હાથનો ધૂજે છે ને આમ શરીરને આંખો ને બાખ્યો બધું હાવ મરવા મરવા જેવો પડ્યો છે. તોય દારૂ છોડવા માટે બિચારા ભરી એને પહેલાં હગાવાલા લઈને આવ્યા કે સ્વાઈ કરો. મેં કહ્યું તારે છોડવો છે વિચાર છે તો આ છોડવો છે, તો છોડવો હોય તો પણ આ તારે મનમાંથી કાઢીશ તો થશે ને કે નહીં થાય. મેં કહેવાનું શું કે આટલી બધી હદે જાય, હવે ને 3-4 છોકરીઓ છે એનું કુટુંબ છે, હવે એ બિચારું રઝળે છે પણ આ દારૂ મૂકી છે. અને દારૂ પીવા માટે બજારમાં ચોરી કરે, કોકના ખિસ્સામાંથી ચોરી કરે, કોકની પાસે માગે ભીખ માગે દારૂ પીવા માટે ભીખ. એટલે આટલું બધું કર્યા કરતો તું મહેનત કરને ભાઈ, મહેનત કરીશ તો તને રોટલો મળશે, તારા બહેરા છોકરો સુધરશે. પણ માણસ એટલો વ્યસનને આંધળો બની જાય છે ને આધીન થઈ જાય છે, મૂકી શકતો નથી. આટલું બધું થાય પોતાની જવાબદારી કુટુંબ નહીં શકતી નથી. વ્યસન માણસ કરે પણ જવાબદારી કુટુંબ નથી. તું એક દુઃખી થાય છે અને પાછળ 4-5-6 જણ બધા દુઃખી થાય છે, એનો વિચાર તો કર કે એના માટે કંઈ વિચાર કરીએ તો કેટલું આપણે થઈ જાય. પણ માણસો આટલા બધા એ બધા થઈ ગયા કે મનની એટલી બધી નિર્બળતા આવી ગઈ છે માણસ કે મારાથી મૂકી શકાશ નહીં. અરે બધું મૂકી શકાય, દુનિયામાં કોઈ મૂકી શકાય નથી. બધા બૈરા છોકરા રખડતા મૂકે છે તાર એના કરતા દારૂ મૂકી દે ને ભાઈ, એમાં શું ખોટું છે? પેલા બિચારા રજડી પડ્યા છે એને માટે વિચાર નથી કરતો પણ આવી રીતે દુઃખી થઈ જાય છે. એટલે આ બધી વસ્તુ છે. તમાકુ સ્વાઈ કે ખાવી પીવીને સૂંઘવી બધી રીતે નિષેધ છે. તમાકુ ખાવામાં આવે છે, પાન પરાગ બીજું ત્રીજું આલા ચૂનો ચોપડીને નાખે છે અને આ પ્રમાણે બીડીમાં પીવામાં આવે છે અને પછી ચીકન્યો આમ કરે છે. એ કે આ બધી વસ્તુ છે એ નુકસાનકારક છે. વ્યસન માત્ર નુકસાન છે, પછી એ ગમે તે હોય, એરોસીન હોય કે કેરોસીન હોય કે બધી જે જાતની વાત આવે છે અનેક જાતની વસ્તુ પણ બધી સાંભળીએ જોઈએ છે એમાં લલચાઈ જવાય. એટલે બીજું બધું નથી હોતું પણ હજુ તમાકુ જેવું કે આ જે થોડું ઘણું એ આપણામાં રહી જાય છે. પેલી મોટી વસ્તુ આપણે નથી પણ નાની નાની વસ્તુ રહી જાય છે.
એ મૂકી જ દેવાની. અને ટીવી એક વસ્તુ છે આપણે, એ આ વ્યસનોથી મોટી મોટા મોટું વ્યસન એ સર્વોપરી વ્યસન. એટલે આવી બધી વસ્તુની અંદર આપણે બધા એ કરવાનું છે, કારણ કે એમાંથી તો ઘણી ઘણી વસ્તુનું ખરાબી છોકરાની અંદર થાય છે અને બધું આપણા જીવનમાં પણ થાય છે. ઘણી જાતની એવી બધી કેસેટોમાં જોવાની, કેસેટો કેટલી ખરાબ હોય અને કેટલા જાતના મારામારી હોય, ચોરીઓ હોય, કેવી રીતે લૂંટ કરવી, કેવી રીતે મારવું, આ બધું, એટલે એમાંથી છોકરાનો સંસ્કાર આપણા બગડે છે એ કરવાનું.